જે આપણે તીર ફરાવાની હોય છે ને અંદર આપણે કોઈન રાખીએ છીએ એટલે જે નંબર લાગે ત્યારે પૈસા ડબલ મળે એવું તીર ઘૂમતું હોય છે નંબર ઉપર આપણે મૂકવાના હોય છે પૈસા તો એવી તકની રમત હોય છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે જેની અંદર એકથી આઠ નંબર લખેલા છે કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરે નિર્દેશ એટલે કે સ્ટોપ થાય ત્યાં ઘડી અટકે છે અને આ સમસવી બધા પરિણામ છે સમસંભવી પરિણામો છે તો પહેલી સંભાવના કીધું કે તે આઠ તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના શોધો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો બે કરતાં મોટી સંખ્યા ઉપર નિર્દેશ કરે તેની સંભાવના શોધો અને નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો તો પહેલાં તો આપણે કુલ નંબર કેટલા છે આઠ મિત્રો તો આઠ તરફ નિર્દેશ કરે તે ઘટનાને આપણે એ ધાર્યું છે તો માટે પી એ બરાબર એમ ભાગ્યા એન અને કુલ કેટલા છે આપણા આઠ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેના ઘટનાને આપણે બી ધાર્યું છે તો પી બી બરાબર એમ ભાગ્યા એન કુલ કેટલા છે આઠ ત્યારબાદ બે કરતા મોટી સંખ્યા ઉપર નિર્દેશ કરે તે ઘટનાને આપણે શું ધાર્યું છે મિત્રો તો કે સી ધારી છે તો એમ ભાગ્યા એન કુલ કેટલા છે તો કે આઠ ત્યારબાદ નવ કરતા નાની સંખ્યાને નિર્દેશ કરે તે ઘટનાને મેં ડી ધારી છે તો પી ડી બરાબર એમ ભાગ્યા એન બરાબર કુલ કેટલા તો કે આઠ આટલું તો પહેલાં મિત્રો કરી દેવાનું ત્યારબાદ હવે આઠ તરફ નિર્દેશ કરે આઠ તરફ ઊભું રહે એટલે કે આઠ અંક તો શું કહેવાય મિત્રો એક જ કહેવાય આઠ નંબરનો અંક એટલે કહેવાય તો એક જ ઘટક માટે એક ભાગ્યા આઠ આનો જવાબ હશે ત્યારબાદ લખ્યું છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ એટલે એકી મિત્રો તો એક શું છે અયુગ્મ અયુગ્મ છે છે પછી પાંચ અયુગ્મ છે પછી સાત અયુગ્મ છે તો કેટલી સંખ્યા થાય અયુગ્મ એક બે ત્રણ ને ચાર ચાર ભાગ્યા આઠ ચારના ના અડધા બે આઠના ના અડધા ચાર તો આ રીતે તમારી સંખ્યા મળશે અયુગ્મ એટલે મિત્રો એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા લખી લેજો ત્યારબાદ લખ્યું છે બે કરતા મોટા અંક પર સ્થિર થાય તો બે કરતા મોટું એટલે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે ત્રણથી લગાવીને આઠ લગી બે કરતા મોટું એટલે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કુલ સંખ્યા કેવી થાય મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ ભાગ્યા આઠ છના અડધા ત્રણ અને આઠ ના અડધા ચાર ત્યારબાદ લખ્યું છે મિત્રો નવ કરતા નાની સંખ્યા ઉપર નિર્દેશ થાય તો બધી સંખ્યા કેવી છે મિત્રો નવથી નાની જ છે એટલે આઠે આઠ થાય એટલે કહેવાય જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને તમારે જરૂર ના હોય તો બીજાને શેર કરતા રહો જેથી એ પણ ઘરે બેઠા ભણતા રહે અને વગર પૈસા ભણી શકે ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો